રાજકોટ માં આજથી મેળાની શરૂઆત થઈ ગઈ છે અને 26મી તારીખ સુધી આ મેળો ચાલવાનો છે, ત્યારે કેવો છે મેળાનો માહોલ તે જાણીએ અમારા સંવાદદાતા સિદ્ધિ પાસેથી. સિદ્ધિ, જે રીતે આજથી મેળાની રાજકોટમાં શરૂઆત થઈ ગઈ છે અને રાજકોટવાસીઓ જેની રાહ જોતા હતા તે મેળાની શરૂઆત થઈ છે, કેવો છે માહોલ? બિલકુલ મિથુન, જે પ્રમાણે આપે જણાવ્યું કે રંગીલા રાજકોટ હવે તહેવારોના રંગે રંગાઈ ચૂક્યું છે અને અહીંયા મલ્હાર મેળાનો આજથી શરૂઆત થઈ છે અને 5 દિવસ સુધી આ મેળો ચાલશે. ત્યારે આજે પહેલા દિવસે અહીંયા લોકોની ભીડ જોવા મળી રહી છે. આપ જોઈ રહ્યા છો જે રાઇડ્સો અહીંયા રાખવામાં આવી છે, નાના બાળકોથી લઈ મોટાઓ સુધી તમામ માટેની આ રાઇડ્સો અહીંયા રાખવામાં આવી છે. 44થી વધારે યાંત્રિક રાઇડ્સો અહીંયા રાખવામાં આવી છે. તો બીજી બાજુ નાના બાળકો માટે વિવિધ નાના નાના કાર છે, બલૂન છે, એરપ્લેન છે, આ બધા જે નાના બાળકોને આકર્ષિત કરે તેવા ડિઝાઇન્સમાં ચક્કરો બનાવવામાં આવ્યા છે. બાળકો માટે હોડીઓ બનાવવામાં આવી છે, સાથે જ લોકોને આકર્ષિત કરવા માટેના મેજિક શો રાખવામાં આવ્યા છે. અને બીજી બાજુ મોતના કુવા જેવા ખતરનાક જે સ્ટંટ દરખાવતા જે દ્રશ્યો છે તે પણ અહીંયા લોકો જુએ છે અને અહીંયા આવી તેની મજા માણે છે. તો બીજી તરફ ખાસ કરી અને ગુજરાત સરકારની વિવિધ જે યોજનાઓ છે તેને ઉજાગર કરતા અહીંયા પણ ડોમ લગાવવામાં આવ્યા છે અને જેમાં વિવિધ યોજનાઓ બતાવવામાં આવી છે. આપ જોઈ રહ્યા છો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટેનો એક ખાસ ડોમ અહીંયા તૈયાર કરવામાં આવ્યો છે કે જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલનું સૌથી મોટું સ્ટેચ્યુ કે જે આપણા ગુજરાત પાસે છે તેને બતાવવામાં આવ્યું છે અને ત્યાં લોકો અહીંયા તેના મ્યુઝિયમ વિશેની માહિતી જોઈ શકે છે. તો બીજી તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટીની જે રીતે તસવીર લગાવવામાં આવી છે, તો બીજી તરફ આપણી સીમા પર રહેલા જવાનોના જે કર્તવ્યો છે તેમને જોવા માટે ગુજરાત ટુરિઝમ દ્વારા અહીંયા સીમા દર્શન કરીને જે ટેન્ટ લગાવવામાં આવ્યો છે. નડાભેડ બનાસકાંઠાના અહીંયા જે દ્રશ્યો છે, વિવિધ બીએસએફ બોર્ડર સિક્યુરિટી ફોર્સ જે રીતના કામ કરતી હોય છે તેમના વર્તાના જે દ્રશ્યો છે, ઇન્ડો પાકિસ્તાન બોર્ડરની મુલાકાતે આવતા લોકોના દ્રશ્યો અને બીજી તરફ ગુજરાતની અસ્મિતાને, ગુજરાતની ધરોહરને ઉજાગર કરતી જે શોર્ટ ફિલ્મ્સ છે તે પણ લોકોને બતાવવામાં આવે છે. સાથે સાથે લોકો ખરીદી કરી શકે તે માટેના પણ સ્ટોલ છે. અને બીજી બાજુ જો વાત કરવામાં આવે મિથુન, તો આ તમામ સ્ટોલ્સને સાથે સાથે ધાર્મિક પુસ્તકોનું વેચાણ અને ઉપદેશાત્મક સ્ટોલ્સ પણ લગાવવામાં આવ્યા છે. એટલે કે એક સંપૂર્ણ સમન્વય અહીંયા મેળામાં જોવા મળી રહ્યો છે. શોપિંગ હોય, ખરીદી હોય, બાળકોનું મનોરંજન હોય, મોટા લોકોની મસ્તી હોય, ખતરનાક સ્ટંટના દ્રશ્યો લોકોને જોવા હોય કે ખાણીપીણીની લિજ્જત લેવી હોય, બધી જ વસ્તુ આ મલ્હાર મેળામાં જોવા મળી રહી છે. લોકો છે એમની સાથે વાત કરીશું. અહીંયા મલ્હાર મેળો રાખવામાં આવ્યો છે. રાજકોટનો મેળો આમ તો વર્ષોથી ખૂબ જ પ્રખ્યાત છે, આ વખતે અલગ શું છે? આજે વખતે અલગ એકદમ સ્વચ્છતા છે, ખૂબ સારી. અને લોકમેળો રાજ ગુજરાતનો છે એવો ક્યાંય નથી થતો, એટલો સુંદર ને સારો. બાળકો માટે ઘણી બધી રાઈટ છે, બાળકો માટેની ઘણી બધી રાઈટ છે, પછી સ્ટોલ ઘણા બધા છે અને બધું એકદમ વ્યવસ્થિત છે. બિલકુલ, મેળો છે એકદમ, બાળકો માટેની રાઇડ્સ છે, મોટા માટેની રાઇડ્સ છે, બધા સ્ટોલ્સ પણ છે, શોપિંગ માટેની પણ આ વખતે વ્યવસ્થા છે. કેવું લાગી રહ્યું છે? સરસ લાગી રહી છે, દર વખત કરતા વ્યવસ્થા પણ વધારે સારી કરે છે અને લોકો માટે પણ. બિલકુલ, તો કેટલાક બાળકો પણ છે અહીંયા, અહીંયા એટલી બધી રાઇડ્સ છે એમાં તો બેસી. હા, અને ખૂબ સરસ રાઇડ છે અને તેમાં બહુ મજા આવી છે અને બાકી બધી વસ્તુ પણ ખૂબ મજા આવે છે. બિલકુલ, અહીંયા ખાસ આ વખતે મેળામાં તમને સૌથી સારી વાત શું લાગે? સ્વચ્છતા એ સૌથી સારી વાત છે આમાં તો. આ વખતે દર વખતે શું સ્વચ્છતા ન હોય, આ વખતે સ્વચ્છતા વધારે છે. બિલકુલ, તો મિથુન પહેલો દિવસ છે અને લાખોની જનમેદની અહીંયા જોવા મળી રહી છે, છતાં પણ મેળાની સ્વચ્છતા છે તેને લોકો પસંદ કરી રહ્યા છે કે મેળામાં જે જે આકર્ષણો છે તેની સાથે સાથે સુરક્ષાનું ધ્યાન પણ એટલું જ રાખવામાં આવ્યું છે. વોચ ટાવરો બનાવવામાં આવ્યા છે, સતત વિડીયોગ્રાફી થઈ રહી છે, પરંતુ સાથે સાથે સ્વચ્છતાનું ધ્યાન પણ રાખવામાં આવ્યું છે જે સૌ કોઈને આકર્ષી રહ્યું છે. જી, સિદ્ધિ, આપણે રાજકોટવાસીઓ પાસેથી જ એ જાણીશું કે દર વર્ષે જે મેળાને એક અલગ નામ આપવામાં આવે છે, આ વખતે મલ્હાર નામ આપવામાં આવ્યું છે, ગઈ વખતે ગોરસ નામ આપવામાં આવ્યું હતું, તેની પાછળનો શું ઇતિહાસ છે? બિલકુલ મિથુન, જે પ્રમાણે હમણાં જ લોકોએ કહ્યું કે આ વખતનો મેળો તેઓને ખૂબ પસંદ આવી રહ્યો છે, નામની આપે વાત કરી તો મલ્હાર નામ આ વખતે આપવામાં આવ્યું છે. વરસાદી વાતાવરણ જે રીતે રાજકોટ પર મેઘરાજાએ મહેરબાની વરસાવી છે અને મલ્હાર એટલે કે વરસાદને આકર્ષવા માટેનો એક રાગ છે, સંગીતનો એક રાગ છે, તેનું નામ મલ્હાર છે અને તેને રહીને આ વખતે મલ્હાર નામ આપવામાં આવ્યું છે, મલ્હાર મેળો નામ આપવામાં આવ્યું છે. લોકોને અહીંયા આનંદ થઈ રહ્યો છે. આપ ક્યાંથી આવો છો, કેવું લાગે છે? મજા આવે છે. આ વખતનો મેળો અલગ છે, ખાસ કરી મેળાનું નામ
બહુ મસ્તીનું નામ છે એટલે પહેલી વાર આવું છું એટલે મજા આવે છે. ગાયબી માટે આવો મેળો રહે અને રજાના દિવસે તો એટલી મજા આવશે કે હર વખતે અમે આવશું રેસકોર્સમાં મેળો માણવા. બિલકુલ, તો મેળો એક આપણી સંસ્કૃતિનું અભિન્ન અંગ છે મિથુન, કે જ્યાંથી લોકો સૌની સાથે આવતા હોય છે અને સૌની સાથે અહીંયા આનંદ માણતા હોય છે, પરિવાર સાથે તેઓ મજા માણતા હોય છે. અને ખાસ અહીંયા જે વિવિધ ડોમ બનાવવામાં આવે છે, ગુજરાત ટુરિઝમ દ્વારા જે ડોમ બનાવવામાં આવ્યો છે, આપણી સિક્યોરિટી, બોર્ડર સિક્યોરિટી પર જે જવાનો છે, આપણા BSFના જે જવાનો છે, તે કેટલું યોગદાન આપતા હોય છે, તે જવાનોની ઝાંખી લોકો કરી શકે તે માટેનો આ ખાસ ડોમ છે. આપણે એમની સાથે વાત કરીશું. આ વિચાર તમને કેવી રીતે આવ્યો, શું શું? મેડમ, આ જે કોન્સેપ્ટ છે ને બનાસકાંઠાનો, સુઈ ગામમાં રાજસ્થાન અને કચ્છ વચ્ચેનો બનાસકાંઠા ઉપરનો આ જે બોર્ડર છે, એ બોર્ડરની અમે વિઝિટ કરાવી છીએ. બધા ટુરિસ્ટે ફ્રી ઓફ કોસ્ટ વિઝિટ છે, ત્યાં કોઈ ચાર્જ નથી. આપણે પહોંચવાનું સ્થળ ઉપર જાતે અને શનિ ને રવિ બે દિવસ માટે ત્યાં આપણે આ કાર્યક્રમ કરીએ છીએ ગુજરાત સરકાર, ગુજરાત પ્રવાસન નિગમના સહયોગથી અને BSF બોર્ડરના સહયોગથી. આપણે નાણા બેટ ખાતે જે જવાનો ફરજ બજાવે છે એ લોકો કેવી યાત્રામાં, કેવી મુશ્કેલીમાં ફરજ બજાવે છે એનું અમે રૂબરૂ બધાને, પ્રવાસીઓને ત્યાં લઈ જઈ અને બતાવીએ છીએ. તો લોકો અહીંયા આવે છે તેને માત્ર મોટશો કરે, પરંતુ દેશની રક્ષા માટે જવાનો કે પ્રકારની મુશ્કેલીઓ વેઠી રહ્યા છે એનું પણ તેઓને દર્શન થાય એ માટે પણ અહીંયા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અને આપ જોઈ રહ્યા છો કે જે ડોમના જે વિવિધ દ્રશ્યો છે કે અહીંયા પણ જે લોકો છે તેમને બતાવવામાં આવી રહ્યું છે કે કેવી રીતે બોર્ડર પર જવાનો છે તે અહીંયા સેવામાં ફરજ બજાવતા હોય છે, કેવા પ્રકારે તેઓ બોર્ડર પર રાત દિવસ ભૂખ્યા તરસ્યા રહીને પણ તેઓ દેશની સેવા માટે કામ કરતા હોય છે, કેવા પ્રકારની ત્યાં વ્યવસ્થા હોય છે, તમામ બાબતો અહીંયા દર્શાવવામાં આવે છે. જી જી જી, આભાર સિદ્ધિ માહિતી આપવા બદલ. તો જે રીતે રાજકોટના મેળાનો આપણે નજારો જોયો